नमस्कार विद्यार्थी मित्रों, तपोवन विद्यालय वड़ागाम ऑनलाइन शिक्षण केन्द्र में आपनुं हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आपणे गुजराती अंदर पाठ भणता हता, एमां आपणे बिलाड़ी अने कबूतर विषे लख्युं। हवे आजे जोईए कि आपेला चोकटामांथी पांच जीवजंतुना नाम शोधी काढो, तेनी फरते गौर करो। अहींया तमने सरस मजाने एक कोठो आप्यो छे। आ कोठानी अंदर जीवजंतुओना विद्यार्थी मित्रों नाम आपेला छे, ए नाम तमारे शोधीने गौर करवानो छे। तो अहींया जुओ, मैं गौर करी छे विद्यार्थी मित्रों, मांकड़, कड़ोड़ियो, जुवंदो, ईयर। तो आ पांच नाम तमारे विद्यार्थी मित्रों गौर करीने अहींया लखी देवाना, बराबर। માંકડ, કરોડિયો, વંદો, જુ અને ઈયર, બરોબર। તો આ પાંચ નામ થઈ ગયા। હવે એ જુઓ, નીચેના શબ્દો ઓળખી કાઢો, મોટેથી બોલો અને લખો। આ તમને શબ્દો આપેલા છે વિદ્યાર્થી મિત્રો, પણ એનું લખાણ બરોબર નથી, તો આપણે એને ઓળખવાના છે। તો જુઓ, અવલોકન, તો એ મેં લખ્યું અવલોકન। વર્ગીકરણ, તો એ મેં લખ્યું વર્ગીકરણ। ત્રિકોણાકાર, તો મેં લખ્યું ત્રિકોણાકાર। જરૂરિયાત, તો મેં એ લખ્યું જરૂરિયાત। પર્યાવરણ, તો અહીંયા મેં લખ્યું પર્યાવરણ। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, મોટેથી બોલો અને લખો। આ શબ્દ તમારે બોલવાના અને લખવાના છે, પણ આ શું છે? વાક્યો। આપણે અગાઉ પણ આવા વાક્યો બોલી બોલીને લખ્યા હતા। અહીંયા જુઓ, અદ્વૈત તદ્દન ઢીલો, તમારે એ જ વાક્ય અહીંયા લખવાનું, અદ્વૈત તદ્દન ઢીલો। રુદ્રની પદ્ધતિ ઝડપી, તો અહીંયા તમારે લખવાનું કે રુદ્રની પદ્ધતિ ઝડપી। પ્રદ્યોતને ચંદ્ર ગમે, તો અહીંયા લખવાનું પ્રદ્યોતને ચંદ્ર ગમે। સૃજને પૂંઠામાંથી ઘર સર્જ્યું, તો તમારે અહીંયા લખવાનું સૃજને પૂંઠામાંથી ઘર સર્જ્યું। અંધારામાં સૂરજ અદ્રશ્ય, તો અહીંયા લખવાનું અંધારામાં સૂરજ અદ્રશ્ય। લાઇટ એટલે વિદ્યુત, તો લાઇટ એટલે વિદ્યુત। આદ્યા અને વિદ્યા બહેનો છે, આદ્યા અને વિદ્યા બહેનો છે। અમારી દુકાનનું ઘી એકદમ શુદ્ધ, તો એ લખવાનું અમારી દુકાનનું ઘી એકદમ શુદ્ધ। દ્રષ્ટિ તો છેક અધર લટકી, દ્રષ્ટિ તો છેક અધર લટકી। ભદ્રકાળીનું મંદિર અમદાવાદમાં, તો ભદ્રકાળીનું મંદિર અમદાવાદમાં। હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, જુઓ, જોડો, બોલો અને લખો। અહીંયા તમને શબ્દો આપેલા છે, પણ એ શબ્દોની અંદર અલગ છે, અને અહીંયા તમારે એ શબ્દ ભેગો કરવાનો છે। તો અહીંયા જુઓ, દ્રષ્ટિ, તો વચ્ચે રૂ આપેલો છે, આની અંદર એવું છે નહીં, તો તમારે અહીંયા એ દ્રષ્ટિ લખવાનું છે, તો આવી રીતે લખવાનું। ભદર, અને બોલાય ભદ્ર, તો અહીંયા આપણે લખવાનું ભદ્ર, બરોબર। રુદ્ર, રુદ્ર, અહીંયા આપણે લખવાનું રુદ્ર। ચંદર, ચંદ્ર, તો અહીંયા પણ આપણે લખીશું ચંદ્ર, બરોબર। હવે નીચે જો આપેલું છે,
અદ્રશ્ય, અદ્રશ્ય, તો અહીંયા આપણે લખીશું અદ્રશ્ય. સૃજન, તો અહીંયા જન પાછળ આપેલું છે, તમારે ફક્ત લખવાનું સૃ. અદ્વૈત, તો અદ્વૈત, અહીંયા અને ત આપેલું છે, અહીંયા તમારે લખવાનું દ્વૈ. વિદ્યુત, તો વી આપેલો છે, ત આપેલો છે, તો ફક્ત લખવાનું ધ્રુવ. આદ્યા, તો આપેલું છે, તો ફક્ત લખવાનું દ્યા. વિદ્યા, વી આપેલું છે, તો આપણે અહીંયા લખીશું દ્યા. શુદ્ધ, શું આપેલું છે, તો અહીંયા ફક્ત લખીશું આપણે દ. અધર, તો અ અને ર આપેલું છે, તો અહીંયા ફક્ત લખીશું ધ. પદ્ધતિ, તો પ આપેલું છે, પાછળ તી પણ આપેલું છે, તો આપણે લખીશું અહીંયા ધ. પ્રદ્યોત, તો પ્ર અને ત આપેલું છે, તો અહીંયા લખીશું આપણે ધો. તો આની અંદર પણ વિદ્યાર્થી મિત્રો એ રીતે જ છે, બરોબર. તો તમારે આવી રીતે અહીંયા દ્રવાળા, આની અંદર તમારે એ રીતે જ દ્રવાળા શબ્દો લખવાના છે. બરોબર, તો તમારે તમારી પુસ્તકની અંદર આ રીતે શબ્દો લખી લેવા. અહીંયા જુઓ, આવી રીતે તમને બીજા જંતુ અને તેમના ઘરના ચિત્ર બનાવતા આવડે અલગ કાગળ બનાવો. અહીંયા કરોળિયાનું ઝાડું બનાવેલું છે વિદ્યાર્થી મિત્રો, આવું તમને બીજા કોઈ જીવજંતુનું ઝાડું બનાવતા આવડતું હોય તો તમારે પોતાની નોટબુકની અંદર બનાવવાનું રહેશે. હવે એ જુઓ, વાંદરાને વાંચતા ન આવડે અને પોટલા ટપકે ટપ પરથી જવાબ લખો. આ વાક્ય કોણ બોલ્યું હશે તેના જેવો અવાજ કરો અને તેનું નામ લખો. અહીંયા થોડા વિદ્યાર્થી મિત્રો વાક્યો આપેલા છે અને આ વાક્ય કોણ બોલે છે લખવાનું છે. એ ભાગે ઠંડી, આ વાક્ય કોણ બોલ્યું હતું, તો ખટપટ વાંદરા ભાઈ. માળા ઘરમાં તો વાંદરાભાઈ સમાય જ નહીં, આ વાક્ય કોણ બોલ્યું હતું, સુગરી. આવડી અમથી સુગરી આવડા મોટા મને સલાહ આપે છે, કોણ બોલ્યું, ખટપટ વાંદરાભાઈ. બિચારા વાંદરાભાઈ કેવી ગરમી લાગતી હશે એમને, તો કોણ બોલ્યું, ચટપટ સુગરીબાઈ. વાંચવા બેસો તો મમ્મી પપ્પા, કોણ બોલ્યું, ટીકુ બહેન. આવો બધા દીવાને દેખાડી દો કે આકાશ તેનું એકલાનું નથી, આ વાક્ય કોણ બોલ્યું હતું, મોટું વાંદરું. એ જુઓ વીજળી ઝબૂકે છે, આ વાક્ય કોણ બોલ્યું હતું, તો લોકો બોલ્યા હતા. નીચે જુઓ, નકામા શબ્દ છે કે સાચું વાક્ય બનાવીને લખો. અહીંયા તમારે શબ્દ લખ વાક્ય લખવાના છે વિદ્યાર્થીઓ, પણ અમુક જે નકામા શબ્દો છે એ તમારે શું કરવાના છે, છેકવાના છે. તો અહીંયા જુઓ, પહેલા વાક્યમાં મેં 0, 1, 2 ચોટલો ચોટલા ગૂંથ્યા છે, તો આની અંદર જે વાક્ય બંધ બેસતું નથી, તો મેં નીચે વાક્ય લખ્યું છે કે મેં 2 ચોટલા ગૂંથ્યા છે, તેમાંથી 0, 1 અને ચોટલો આ વાક્ય શું કરવાનું, છેકી નાખવાનું તમારે. નંબર 2, રિક્ષામાં 3, 2 પૈડા પૈડું હોય. રિક્ષા જોયેલી છે, રિક્ષામાં કેટલા પૈડા હોય, 3. નીચે મેં વાક્ય લખ્યું છે કે રિક્ષાને 3 પૈડા હોય, તો રિક્ષાને 3 પૈડા હોય એમાંથી 2 અને પૈડું બંને છેકી નાખવાનું. પંખાને 2, 3 પાંખિયા છે, તો પંખાને શું હોય, પાંખિયા, તો નીચે લખવાનું
કે પંખાને ત્રણ પાંખિયા છે અને બે અને પાંખ બંને છેકી દેવાનું. સૃષ્ટિએ ખિસ્સામાં એક ચાર આંબરા આંબરું મૂક્યા, તો સૃષ્ટિએ ખિસ્સામાં ચાર આંબરા મૂક્યા, તો અહીંયા એક અને આંબરું ચેકી દેવાનું. સારાની ઘડિયાળમાં શૂન્ય બે ત્રણ કાંટા કાંટો છે, તો સારાની ઘડિયાળમાં ત્રણ કાંટા છે, તો એની અંદર તમારે શૂન્ય બે અને કાંટો છેકી દેવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસ માટે આટલું. તમારે આ વસ્તુ પુસ્તકની અંદર પૂરવાની રહેશે. થેન્ક યુ.